રામ રામ ડાયરાને. આજે છે શનિવાર, તો આપણે જવાનું છે દાદાના દર્શને, એટલે કે સાળંગપુર. તો હું અને રાકેશ આપણી માણકી લઈને નીકળી ગયા છીએ. તો આજે હું તમને દાદાના દર્શન લાય કરાવીશ. આજ સુધીમાં કોઈ લાય નહીં કરાયો હોય, પણ આપણે લાય દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં વિન્યા રહીશ. આમ જ્યાં જઈ ના મોરનું મોર હતું. ના ના ભાઈ, તને નથી કહેતો હું, તો આ ટ્રાફિકની વાત કરું છું. જ્યાં આપણે જઈને ટ્રાફિક મોરનું મોર હતું. હજી તો અમે થોડાક આગળ આવેલા થાય ને ત્યાં તો ગાડી તરછી થઈ ગઈ, કે મને પેટનો ખાડો પૂરો. તો આપણે એને નખાઈ દીધો 200 રૂપિયાનું પેટ્રોલ રાખે છે, 200 આપ્યા, નાખી દીધું પેટ્રોલ, નીકળી ગયા આગળ. હવે આગળ ગયા ને ત્યાં તો કોકની ચોકલેટ ઢોળાઈ ગયેલી હતી. કોની ઢોળાઈ ગયેલી છે લઈ જાય જો ભાઈ, અમારે ત્યાં જાઓ ચોકલેટના તળાવ પીરા હોય. રોડમાં ખાડો છે, ખાડામાં રોડ કંઈ ખબર પડતી નથી. આપણે સાળંગપુર જઈએ તો વશમાં એક ગામ આવે છે સોગઠ કરીને, ત્યાં એક યુનિક માર્કેટ ભરાય છે, જે આ તમે જોઈ રહ્યા છો ને, જેને જેના ઝૂંપડા કરીને બેઠી રહ્યા છે. તે આપણે પહેલાં જે કાચના બોરા હોય એની સુકવણી કરીએ અને અત્યારે ચોમાસા હોય છે, બહુ મસ્ત લાગે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. અને હા, આ ભાઈ સિમરન કોણ છે? સિમરન જો વિડીયો જોતી હોય તો જોઈ લેજો, એના છે કે એનું નામ ક્યાં લખ્યું છે. આપણે પહોંચી ગયા વલભીપુર, ત્યાં મોટાભાઈ અને શૈલેષ વાટે હતા, એ પણ આપણને મળી ગયા અને સાથે સાથે આપણે આગળ તરફ નીકળી ગયા. આગળ ગયા હતા માં ખોડિયારનું જન્મસ્થળ એવું રોહિશાળાનું પાટિયું આવ્યું. અહીંથી રોહિશાળા જવાય, આપણે કોઈ દી ગયા નથી પણ જઈશું એકવાર. ત્યાંથી આગળ ગયા ને ત્યાં ભાઈ બધા તરસ્યા ત્યાં હાલો એ કે આપણે ચા પાણી પીવા છે. તો આપણે ચા પાણી પીવા એક હોટલે ઊભા રહી ગયા છીએ. આ હોટલનું નામ તો કંઈક નંદિની નીલકંઠ એવું. અમે ચા પાણી નાસ્તો કરવા બે ગયા છીએ શૈલેષભાઈને, એટલે સાની તલપ લઈ ગયું. આવી પેલા દેવ પર પૂરી થઈ જાય એવું લાગે, બીજો રાઉન્ડ મારવો પડે. શું કેવું તમને? ફાઇનલી મિત્રો, તો આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો હવે આપણે છે ને ગાડી પહેલાં પાર્ક કરી નાખીએ, ગાડી પાર્ક કરી અને આપણે જઈશું દર્શન તરફ. આ છે આપણે દાદાનું મંદિર. ફાઇનલી આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં, ગાડી બાડી પાર્ક કરી નાખી છે. આ પાછળ દેખાય આપણે દાદાનું મંદિર, સામે દેખાય દાદાની મૂર્તિ. પહેલી વાર આપણે સાળંગપુર આવ્યા છીએ તો દર્શન બર્શન કરીએ, મળી જાવ. અંદર તો લગભગ શૂટિંગ ઉતારો નથી દેતા, મળીએ તમને આગળ. જાઉં દર્શન કરવા રાખે પહેલી વાર. આપણે અંદર આવી ગયા છીએ અને ગળદી બહુ છે અહીંયા આજે, કારણ કે શનિવાર છે ને એટલે જોઈ શકો. દાદાના સાનિધ્યમાં આવ્યા અને અંદર જઈને જોયું તો એટલી બધી ગળદી હતી ને કે 2-3 કલાકે વારો આવે. તો આપણે છે ને લાઇનમાં ઊભા રહી જઈશું અને દર્શન કરીશું. તો આ ભાઈ ફોનમાંથી ઊંચા નથી આવતા, એટલી બધી લાઇન જઈને મને તો કંઈક થયા. હું મેં કીધું ક્યારે વારો આવશે, પણ ફાઇનલી આપણે દાદાના દર્શન થઈ ગયા અને તમે પણ કરી લ્યો. જય બજરંગબલી.
પછી આપણે દર્શન કરીને બાજુમાં ગયા જ્યાં એક યુનિક કોન્સેપ્ટ ઊભો કરેલો હતો. તમે જોઈ શકો આ થીમ કેવી મસ્ત છે. તો તમે થીમનો નજારોનો આનંદ ઉઠાવો. ભાઈ ને તો મોન છે એટલે કે બોલશે. મારે મોન છે અને મોન નથી, મોન મોન છે તમારે. મારે મોન છે ને આ બધું છે ને, એક મોન પૂરું થઈ ગયું પછી અમે રેકોર્ડ કર્યું. રાજસ્થાન સે આયે દાદા દર્શન કરને કે લિયે. અબ ભી ઉસકે સાથ હો? આઈ ગયો દાદા. તો મિત્રો આપણે દર્શન બહુ મસ્ત થઈ ગયા છે દાદાના, અને હવે આપણે ઘર તરફ પાછા નીકળશે. તો ગાડી કાઢી લીધી છે, રાખી છે અને જઈ લઈ છે. તો આપણે હવે ઘર તરફ જઈશું. જય બજરંગબલી.